રુઝાન ખંભાતા જોડાઈ ચુક્યા છે કે જેઓ સામાજિક કાર્યકર છે. રુઝાનબેન, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. વાત થઈ રહી છે ન્યાય પ્રક્રિયાની. ન્યાય પ્રક્રિયા જેટલી ધીમી છે જેના કારણે ન્યાય યુવતીઓને જલ્દી નથી મળી રહ્યો, પીડિતાઓ જે છે તેમને ન્યાય નથી મળી રહ્યો. ન્યાય પ્રક્રિયામાં અહીંયા ઝડપ કરવાની જરૂર છે, કારણ કે આંધ્રપ્રદેશમાં અત્યારે જે બિલ પસાર કરવામાં આવ્યું તેમાં કહેવામાં આવ્યું કે 21 દિવસમાં સજા મળી જશે દોષિતોને. તમે જે કહો છો એકદમ સાચી વાત છે. ન્યાય પ્રક્રિયા ધીમી કેમ છે? સીધ એક જ્યુડિશિયરી છે, પણ જ્યુડિશિયરીને ચલાવવાની પહેલા આવે છે પોલીસ, ઇન્વેસ્ટિગેશન ઓફિસર અને લોયર, અને લોયરથી પછી જજ, જજ એના બાદ જજમેન્ટ આપે. અનફોર્ચ્યુનેટલી આપણે જે પહેલા વર્ષોથી જે આપણી રિફોર્મની સિસ્ટમ છે એ ફાઇન છે કે વી વોન્ટ ટુ રિફોર્મ પીપલ. આપણે બધાને રિવેન્જ નથી લેવું, જે બીજી કન્ટ્રીઝમાં રિવેન્જ હોય છે, ઘણી કન્ટ્રીઝમાં બધામાં નથી, કે રિવેન્જમાં ફાંસી ચડાવી દઈએ કાન સામે કાન ને નાક સામે નાક. એ આપણે વર્ષો પહેલા સિસ્ટમ રાખી હતી જ્યારે આપણે એને સતયુગ કહેતા હતા. હવે અત્યારે આપણે એને કલયુગ કહીએ છીએ, પણ હજી આપણે રિફોર્મ્સ પર આવ્યા છીએ. એમાં કંઈ ખોટું નથી રહેવું જોઈએ, પણ અનફોર્ચ્યુનેટલી આપણી સિસ્ટમના બદલાઈ પણ લોકો બદલાઈ ગયા. લોકો બદલી ગયા એટલે જે તમે અત્યારે વાત કરી રહ્યા છો, ઇન્વેસ્ટિગેશન ઓફિસર્સ જે ઢીલા પડે છે યા જે મેનેજ થાય છે ના, તો અગર આપણી પોલીસને, મારે હંમેશા કેવું છે કે અગર આપણી પોલીસને શોધવું હોય છે ને તો ગાયને બી શોધી લે છે. એટલે અગર શોધવાની વિલ હોય છે તો. તમે અત્યારે સરસ બોલ્યા બેન કે આપણા જે આંધ્રપ્રદેશ એમાં આ લોકો 21 દિવસ, ઇન 21 ડેઝ દે આર સેઇંગ કે આનું એ ચાર્જશીટ થઈ ને કેસ ચાલી જવો જોઈએ. આઈ એમ શ્યોર કે હવે એના પછી આગળ પણ અગેન અકોર્ડિંગ ટુ અવર લો અને અકોર્ડિંગ ટુ ધ જ્યુડિશિયરી સિસ્ટમ આની આગળ જવું પડે. 21 દિવસમાં આ લોકો તો કહી દેશે જે કહેવાનું છે, પણ પછી સુપ્રીમ કોર્ટ આવશે એટલે એક બીજો પોઈન્ટ આવશે. પણ કમિંગ બેક ટુ ધ મેઇન પોઈન્ટ, હું શું કહેવા માંગુ છું કે અનફોર્ચ્યુનેટલી અત્યારે આપણે હવે થોડો ફોકસ કરશું લોયર્સ પર. ઘણા લોયરો પ્લીઝ ટોપી ના પહેરી લેતા, કારણ કે લાસ્ટ મેં એમાં ડિબેટમાં મને બહુ ગમ્યું કે લોયર સામેથી બોલ્યા, એમને સામેથી રિક્વેસ્ટ કરી અને હું બી રિક્વેસ્ટ કરું છું બધા લોયર્સને, કારણ કે અત્યારે તમે નિર્ભયા કેસના લોયર યા અત્યારે જે દીકરી ઉનાવમાં જે બળી ગઈ કારણ કે એના 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 રેપિસ્ટોને બેલ મળી ગઈ. બેલ કોને આપી હતી? લોયર. લોયર કોણ છે? તમે ને મારા જેવા જ લોકો છે. હવે હંમેશા આપણે બહાનું કાઢીએ છીએ કે ભાઈ બધાને પોતાના જાતને બચાવવાનો હક છે, ને હક છે જેમાં ના નથી, પણ એ બહાનું શું કાઢીએ છીએ? સાચા જૂઠા કરીને. અનફોર્ચ્યુનેટલી લોયર્સો પોતાની હાથડી ચલાવે, એટલે મારે તો હાથ જોડીને કેવું છે કે ભાઈ આવા કેસોમાં તમારી હાથડીઓ ના ચલાવો. આઈ એમ શ્યોર જે લોયરે પેલા રેપિસ્ટોને બેલ આપી હશે ને પેલી બળી પેલા રેપિસ્ટોએ છોકરીને બાળી નાખી, એના એ લોયર હવે જિંદગીભર પસ્તાશે. એના માટે મારે કેવું છે કે એક દીકરી તો ગઈ આપણી, એક એને એને ન્યાય ના મળ્યો. બિચારી મરતી મરતી કહેતી ગઈ કે એને એની હિંમત જોજે દીકરીની. એના ડોક્ટરને કહે છે, જે છોકરી 90% બળી ગઈ છે એના ડોક્ટરને કહે છે, જે છોકરીને કોઈએ બચાવી નહીં, આખી બળતી કોઈને ખબર બી ના પડી કોણ છે, એને સામેથી ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી, એ દીકરીની હિંમત જુઓ. એટલે મારે કેવું છે આજે બધા લોકોને કે અમારે દીકરીઓ પાસે હિંમત છે, તમે રોજ અમને શીખવાડો છો ને એમ્પાવર કરો એમ્પાવર કરો. અરે ભાઈ અમે તો એમ્પાવર દીકરીઓને બહુ કરી છે, હવે અમે ભાઈઓને એમ્પાવર કરવા જઈએ છીએ. એટલે કમિંગ બેક ટુ ધેટ પોઈન્ટ કે મારે લોયરોને હાથ જોડીને કેવું છે ને જ્યુડિશિયરી, જ્યુડિશિયરી મેં મેડમ ઘણી વાર જ્યુડિશિયરી જોડે વાત કરી છે, તે લોકો કહે છે કે બેન પણ અમારે જે રીતની પ્રોસેસ અમારે કરવી પડે છે, લોકો મિસયુઝ કરે છે એ વાત સાચી છે, પણ અમારા સંશોધનમાં મેં કહું તો સંશોધન કરો. તો કે બેન એ પોતે હસ્યા મારી ઉપર કે બેન સંશોધનમાં તમને ખબર છે અત્યારે શું રીતની હાલત થાય છે. એટલે કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, આપણે અગર બધે વી હેવ ટુ 360 ડિગ્રીમાં કામ કરવું પડશે. આપણે એક જ સાઈડથી કામ કરશું ફરક નથી પડવાનો. એટલે કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, અગર આપણું ઇન્વેસ્ટિગેશન, આપણા લોયર્સ, આપણા જ્યુડિશિયરી, અગર ઇફ એવરીથિંગ ગેટ્સ ટાઈટ, ઇફ એવરીથિંગ ગેટ્સ પ્રોસેસ, તો કદાચ આપણે જે હૈદરાબાદમાં થયું હતું કે ભગવાને ન્યાય કર્યો એ ઘડી ઘડી નહીં, એવરી ટાઈમ ભગવાન નહીં આવશે. જેમ કહ્યું દ્રૌપદીના કેસમાં કૃષ્ણ એવરી ટાઈમ નહીં આવશે એવું બની શકશે, એટલે આપણે આપણે કરવું પડશે. ઓકે, યોગેશભાઈ ચુડકર જોડાઈ ગયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે. યોગેશભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં.